વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું કાવ્ય 2 ચંદન શીખવાના છીએ. કાવ્યના કવિ છે દામોદર બોટાદકર. સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય. કવિ બોટાદકરનો જન્મ 1870માં 27 નવેમ્બરે ભાવનગર જિલ્લાના બોટાદ ગામમાં થયો હતો. ધોરણ 6 સુધી અભ્યાસ કરીને માત્ર 13 વર્ષની ઉંમરે પ્રાથમિક શિક્ષક બન્યા. મુંબઈમાં તેમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેમનું ખૂબ જ પ્રચલિત કાવ્ય જનની જોડ સકી નહીં જડે રે લોલ છે. ઈસવીસન 1924ના 7મી સપ્ટેમ્બરે તેમનું અવસાન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનો આસ્વાદ માણીશું. કાવ્ય વિવિધ છંદોમાં રચાયેલું છે. પહેલો છંદ છે શિખરણી. સભામાં શ્રીમંતો અમીર ઉમરાઓ અનુચેરો અને આવી બીજા બહુનગરના યોગ્ય પુરુષો મને પ્રીતિની તે સહુજન પરે પૂર્ણ પ્રકટે પિતા પેટે મારું હૃદય થઈને વસલ રહે. અહીં કાવ્યમાં કવિ કહે છે કે સભામાં શ્રીમંતો, અમીર, ઉમરાઓ, અનુચરો બધા જ યોગ્ય પુરુષો આવે છે. આ સભામાં આવતા દરેક જન પ્રત્યે મારું હૃદય પિતાની જેમ વાત્સલ્ય ભાવ અનુભવે છે. પરંતુ જે પેલો વણી કહી આવેશ હું વિશે, અરે એને જોતા અતિ કૌરમાં ક્રોધ ઉપજે, ન તે વૈરી મારો અભિનય લગારે નવ કરે, બગાડે ના કાઈ પુરુષ કદે વાક્ય નવ દે. પરંતુ પેલા વણિકને જોતા મારા હૃદયમાં ક્રોધ કેમ ઉપજે છે? એ નથી વેરી મારો, એને મારું કંઈ બગાડ્યું નથી, કોઈ દિવસ કંઈ અવાક્ય બોલ્યું નથી, કોઈ દિવસ અભિનય નથી કર્યો, છતાં પણ મને કેમ ક્રોધ આવે છે? તથાપિ શા માટે હૃદય મોજ એને નિરખીને વડા વૈરી જેવો સમજી હણવા તત્પર બને, વિના વાકે વો મુજ હૃદયને ક્રોધ ન ઘટે, ખરે જાણું છું એ પણ હૃદય પાછું નવ હટે. છતાં પણ મને કેમ એના પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય છે? મારું હૃદયને હણવા માટે કેમ તત્પર બને છે? વગર વાંકે મારા હૃદયમાં ક્રોધ કેમ ઉપજે છે? મારે ખરેખર જાણવું છે કે આનું કારણ શું છે. હવેનો છંદ છે શાર્દુલ વિક્રીડિત. પોપાળે દિન એક મંત્રી વરને એકાંત દેખી કહી, ઊંડી અંતર કેરી વાત ઉરને, જે સર્વદા બાળતે એનું કારણ શોધવા સચિવને, તે સાત આજ્ઞા કરી મૂંઝાણો મન મંત્રી ઉત્તર કશો આપી શક્યો ત્યાં નહીં. એક દિવસ એકાંત જોઈને રાજા પોતાના મંત્રીને બોલાવે છે અને પોતાના હૃદયની વાત કરે છે અને કહે છે કે આનું કારણ શું છે, અને આજ્ઞા કરે છે કે તું ગમે ત્યાંથી તેનો જવાબ શોધી લે. મંત્રી પણ મૂંઝાણો કે જવાબ કેવી રીતે શોધવો. હવેનો છંદ છે દ્રુત વિલંબિત. દિન પરે દિન કંઈક વહી ગયા, સચિવ તર્ક વિતર્ક કરે સદા, વરિક સંગ પીછાણ પછી કરે, દિન જતા વધતી વધતી ગઈ. આમ દિવસો ઉપર દિવસ વીતતા ગયા. વણિકની સાથે મંત્રીએ મૈત્રી કરી, છતાં પણ તેનું કારણ શોધી શક્યો નહીં. આગળનો છંદ છે અનુષ્ટુ. મોટાની પામવા મૈત્રી ઈચ્છે કો નહીં અંતરે, વિનાયતને મળે મંત્રી ન કોને હૃદયે ગમે, એકતા મંત્રી ચાહીને વૈશ્યને ભવને ગયો, વાર્તાવાણી જની એને સંગાતે કરતો હતો.
રાજાની મૂંઝવણનું કારણ જાણવા માટે મંત્રીએ વણિક સાથે દોસ્તી કરી. વણિક તો આ મિત્રતાથી ખૂબ ખુશ હતો. એક વખત તે જાણી જોઈને મંત્રી વણિકના ઘરે ગયો અને એની સાથે એના વેપાર ધંધા વિશે વાતો કરવા લાગ્યો. હવે આગળનો છંદ છે શાર્દુર વિક્રીડે. ડીટો દાડક એક ચંદન તણો તે જોઈ આશ્ચર્યથી પોચ્યું તે ગળી મંત્રીએ વણિકને આ શું પડ્યું છે અહીં એ છે ભૂલ સચીવજી મુજતણી ના તે સુધારી શકું ઊંડો અંતરમાંથી એમ વણિકે નિશ્વાસ નાખી કહ્યું. મંત્રી જ્યારે વણિકના ઘરે જઈને ગપ્પા ગોષ્ટી કરી રહ્યો હતો ત્યારે એને ચંદનનો ઢગલો જોયો અને આશ્ચર્યથી પૂછ્યું કે આ શું પડ્યું છે. ત્યારે વણિકે પોતાના હૃદયમાંથી ઊંડો નિશ્વાસ નાખીને કહ્યું કે આ મારી એવી એક ભૂલ છે જેને હું ક્યારેય સુધારી શકું તેમ નથી. છંદ છે વસંત તિલકા. પૂર્વે ગયો હું મલે બાર તણા પ્રવાસે લાવ્યો હતો વિમળ ચંદન વાણ માહે આ શુદ્ર ગામ મહી એ નહીં કામ આવે વિદ્યા બહુ વર્ષ ગ્રાહક કોણ થાય રોકાઈ પૂર્ણ ધન ચંદન માર્યું છે ચિંતાથી ખિન્ન ઉર એ દિનથી થયું છે આનોન કોઈ ઉપાય અહીં કરે છે ને વ્યાજ તો શિર પરે મુજને ચડે છે. આમ મંત્રી સાથે વાત કરતા વણિક કહે છે કે ઘણા સમય પહેલાં હું મલબાર ગયો હતો અને ત્યાંથી ચંદનનું વહાણ બલીને લાવ્યો હતો. પણ મને ત્યારે શું ખબર કે આ ગામમાં એની કોઈ કિંમત નહીં ઉપજે. બહુ વર્ષ થયા પણ કોઈ ગ્રાહક નથી થઈ રહ્યો અને મારું પૂર્ણ ધન ચંદનમાં રોકાઈ ગયું છે અને તેના લીધે મારું હૃદય હંમેશા ઉગ્ર રહે છે. એનો કોઈ ઉપાય નથી જડી રહ્યો અને એના લીધે જે ચંદન માટે પૈસા ખર્ચ્યા છે એનું વ્યાજ મારા માથા ઉપર ચડી રહ્યું છે. છંદ છે અનુષ્ટુપ. પામે કો ભૂ મૃત્યુ તો સીતા ચંદનની બને તેવી ના કોઈ રીતે આ માલ મોગો નહીં ખપે કહે છે એમ સૌ લોકો ઈચ્છો હું ઓરમાં નહીં આપશો ઐક્ય પામ્યાથી હા બોલાઈ ગયું કઈ ક્ષમાએ દોષની માંગો વાત આડાટ જો અહીં ધ્રુજ તો વૈશ્ય બીતીથી કાલાવાલા કરે કઈ વાણીના દોષની વાલા ન આણે કોઈ અંતરે દિલાશો એમ આપીને ગયો મંત્રી પછી ઘરે. વણિકની પૂર્ણ મૂડી ચંદનના રોકાણમાં રોકાયેલી છે તેથી તે ચંદન વેચવાની વેતરણમાં પડેલો છે. તેથી તે ઈચ્છે છે કે જો રાજા મૃત્યુ પામે તો જ મારું આ મોંઘું લાકડું વેચાય. અને પછી કહે છે કે આવું તો ગામ લોકો કહે છે હું મારા હૃદયમાં ઈચ્છતો નથી. અને પછી ક્ષમા માગતા કહે છે કે મારાથી આ ભૂલથી બોલાઈ ગયું છે તમે આ વાત રાજાને કરતા નહીં. અને પછી ધ્રુસ્તો મંત્રીને કાલાવાલા કરે છે અને મંત્રી પણ તેને આશ્વાસન આપતા કહે છે કે આ વાત મારા અંતરમાં જ રહેશે અને પછી દિલાસો આપીને પોતાના ઘરે જાય છે. છંદ વસંત તિલકા. કોપે ચડ્યો તરણી માધવ માસ માહે અગ્નિ ભર્યા કિરણ ઉગ્ર અનેક ફેંકે પૃથ્વી અને પવન પૂર્ણ તપી ગયા છે સ્પર્ધા કરે શું સહુને સળગાવવાને પ્રાસાદમાં દ્રૌપદી આપ્ત સમૂહ સંગે બેઠો હતો કરી વિલેપન શીત અંગે
પાસે હતો સકળ મંત્ર સહાયકારી, બેઠો પ્રધાન કઈ વાત રહ્યો વિચારી. જોત જોતામાં ગરમીના દિવસો આવી રહ્યા. સૂર્ય પોતાના ઉગ્ર કિરણો ફેંકી રહ્યો હતો, પૃથ્વી અને પવન બંનેને તપાવી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે બંને વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. અને આવા સમયે રાજા પોતાના ભવનમાં પોતાના શરીરે ચંદનનો લેપ લગાવીને બેઠો હતો અને ત્યારે તેની સાથે હતો અને એક એક ઊંડા વિચારમાં હોય તેવું લાગી રહ્યું હતું. છંદ દ્રુત વિલંબિત, ઉછીરના પડદા લટકી રહ્યા, અનુચરો જરતે પર છાંટતા, કુસુમ ચંદનને વજનાદિકે દ્રૌપદી સેવન સત્યતણો કરે. રાજાના ભવનમાં ઉછીરના પડદા લટકી રહ્યા હતા અને અનુચરો તેના પર જળ છાંટી રહ્યા હતા. ગરમીના લીધે રાજા પણ નિત્ય કુસુમ ચંદન જેવા ઠંડા પદાર્થોનું સેવન કરી રહ્યો હતો. છંદ વસંત તિલકા. દેખી પ્રસંગ થઈ સ્વસ્થ પ્રધાન બોલ્યો, શૈત્યાર્થ ચંદન સમોના ઉપાય બીજો, જો બંગલો સકળ ચંદન નો કરાય, ઉષ્માન ગ્રીષ્મ તણીતો જરીએ જણાય, હા યોગ્ય એ જરૂર ઉષ્ણ દિને ઉપાય, મંગાવી ચંદન કરો જેમ સ્વીકૃતાય, આજ્ઞા સ્વીકારી સચિવે જટ કાર્ય કીધું, દઈ મૂલ્ય વૈશ્ય તણું ચંદન સર્વ લીધું. ગરમીથી ત્રસ્ત થયેલા રાજાને જોઈને મંત્રી કહે છે કે હે રાજાજી, તમારું મકાન જો ચંદનથી બનાવવામાં આવે તો તેમાં શીતળતા જળવાઈ રહે. અને રાજાને આ ઉપાય ગમી જાય છે અને કહે છે કે જલ્દીમાં જલ્દી ચંદનનું લાકડું ખરીદી લાવો. અને મંત્રી આ આજ્ઞા સ્વીકારીને વણિક પાસેથી બધું જ ચંદન ખરીદી લે છે. આમ રાજાની આજ્ઞાથી મંત્રી વણિકનું સર્વ ચંદન ખરીદી લે છે અને બંગલો બનાવવાની તૈયારી કરે છે. ચાલો આપણે માણીએ આગળનો છંદ અનુસ્ટોપ. બનાવી બંગલો આપ્યો, ભૂપ ભાળી ખુશી થયો, બેવુના સ્વાંતને શાંતિ આપીએ સચિવે, અહો વેચો ચંદન ભોપને વણિકે, આપે ગણી આશીષો રાજાના ઓર માય સમયથી, ના ક્રોધ કાઈ રહ્યો જાણીએ પલટો કશો, હૃદયનો રાજા સખ્યો અંતરે તોય કારણ એહનો, ઓર વિશે આવ્યું કશો નારે. આમ મંત્રી વણિક પાસેથી બધા જ ચંદનના લાકડા ખરીદી લે છે અને રાજા માટે મહેલ બનાવડાવે છે. પોતાનું બધું ચંદન વેચાઈ જતાં વણિકની રોકાયેલી મૂડી છૂટી થાય છે, તેથી તે રાજાને આશીર્વાદ આપે છે. રાજાના મનમાંથી વણિક પ્રત્યેનો ક્રોધ પણ શાંત થઈ જાય છે. રાજા અને વણિકના મધ્યસ્થ બનીને મંત્રી બંનેના અંતઃકરણની શાંતિ આપે છે. છંદ શિખરણી. શક્યો જાણી સાચું સચિવ હૃદય કારણ બધું, અને સંતોષે હૃદય સહજે એમ ઉચર્યું, શકે છે સર્વેના હૃદય અવલોકી હૃદયને, વિના પ્રીતિ ક્યાંથી ઇતર ઓરમાં પ્રેમ પ્રકટે, પ્રજાને પાડે છે દ્રૌપદીની જ સંતાન સમજી, અને એની દ્રષ્ટિ સહુ પર સ્નેહામૃત ભરી, પરંતુ જે પાપી અહિત કઈ એનો ઓર ચહે, પછી પ્રીતિ ક્યાંથી નૃપર દયામાએ પર રહે, અરી સોચે દૈવી હૃદય રૂપ જોવા જગતને, છબીએ માં સાચી સકળ ઉરની સત્વર પડે, ન ચાલે વાણી કે અભિનય તણો કઈ તબ કઈ, ઠગાશે આ દ્રષ્ટિ પર ઓર ઠગાશે નહીં કદી.
આ મંત્રી રાજા અને વણિકના વચ્ચે મધ્યસ્થ બનીને અંતઃકરણને શાંતિ આપે છે. સાચે જ પ્રેમ વિના બીજાના હૃદયમાં પ્રેમ પ્રગટતો નથી. રાજા પોતાની પ્રજાને પોતાના સંતાન સમજીને પાળે છે, તેને પોષે છે, તેના ઉપર પ્રેમ રાખે છે. પરંતુ કોઈ વ્યક્તિ તેના હૃદયમાં રાજા વિશે ખરાબ ઈચ્છે તો રાજાના હૃદયમાં પ્રેમ ક્યાંથી ઉપજે? તેથી જ કહેવાયું છે કે દરેકના હૃદયમાં જગતને જોવા માટેનો એક દૈવી અરીસો હોય છે અને તેમાં જગતની છબી હંમેશા સાચી જ પડે છે. એટલે જો કોઈ વ્યક્તિ આપણને વાણી અથવા અભિનયથી છેતરવા માંગે તો તે આપણી છેતરી શકાતા નથી, કારણ કે આપણું હૃદય હંમેશા સામેની વ્યક્તિને ઓળખી જ જાય છે. આમ આ કાવ્ય દ્વારા કવિ આપણને ખૂબ જ સુંદર સંદેશો આપવા માગે છે કે પ્રેમ વિના બીજાના હૃદયમાં પ્રેમ પ્રગટાવી શકાતો નથી. ધન્યવાદ.